હેલો ફ્રેન્ડ્સ જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી બાજુમાં આપેલ બે લાયકન દબાવો અને ઓલ ઓપ્શન સિલેક્ટ કરો જેથી તમને અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં તો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની આ ડિજિટલ સિરીઝમાં જેની અંતર્ગત રોજ ધોરણ નવ અને ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે ગણિત વિષયના વિડીયોઝ અપલોડ કરવામાં આવે છે તો આજે આપણે જોઈશું ધોરણ નવના ગણિત વિષયનું ચેપ્ટર નંબર છ જેનું નામ છે રેખાઓ અને ખૂણાઓ તો આ છે આ ચેપ્ટરનો ભાગ નંબર અઢાર આ ભાગની અંદર આપણે જોઈશું ઉદાહરણ નંબર આઠ આ ઉપરાંતના પાર્ટ એકથી સત્તર સુધીમાં આપણે આ ચેપ્ટરની પ્રસ્તાવના જોઈ લીધી ત્યારબાદ ઉદાહરણ નંબર એકથી સાત જોઈ લીધા આ ઉપરાંત સ્વાધ્યાય છ પોઈન્ટ એક અને સ્વાધ્યાય છ પોઈન્ટ બેના દરેકે દરેક દાખલાઓ જોઈ લીધેલા છે તો હજી સુધી જો તમે એકથી સત્તર પાર્ટ ન જોયેલા હોય તો તેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે ચેક કરી શકો છો આ ઉપરાંત આપણે ધોરણ નવના ગણિત વિશેનું ચેપ્ટર નંબર બે બહુપદી અને ચેપ્ટર નંબર આ બંને ચેપ્ટરના પણ દરેકે દરેક દાખલા અને ઉદાહરણના સોલ્યુશન પણ જોયેલા છે તો તેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો આ બંને ચેપ્ટર પણ તમે ત્યાંથી જોઈ શકો છો તો ચાલો જોઈએ ઉદાહરણ નંબર આઠ તો જુઓ ઉદાહરણ આઠની રકમ આપેલી છે કે આકૃતિ છ પોઈન્ટ આડત્રીસમાં ત્રિકોણ એબીસીની ની બાજુઓ એબી અને એ અનુક્રમે ઈ અને ડી બિંદુ સુધી લંબાવેલ છે તો અહીંયા જુઓ આપણને આ ત્રિકોણ એ આપેલ છે બરાબર આ ત્રિકોણ એ તેમાં આ એ બાજુ છે તેને ઈ સુધી લંબાવેલ છે અને આ એ બાજુ છે તેને ડી સુધી લંબાવેલ છે તો અહીંયા તમને કહ્યું છે કે જો ખૂણો સી અને ખૂણો બી સીડીના દ્વિભાજક બી અને સી ઓને અનુક્રમે ઓ બિંદુમાં છેદે તો સાબિત કરો કે ખૂણો બી ઓ સી બરાબર નેવું માઇનસ એક દુતીયાંશ ખૂણો બી એ તો અહીંયા આપણને આપેલું છે કે ખૂણો સી અને ખૂણો બીસીડીના દ્વિભાજક બી અને સી તો જુઓ અહીંયા આપણને ખૂણો આપેલો છે સી એટલે કે આ ખૂણો તો અહીંયા જે બી છે તે તેનો દ્વિભાજક છે દ્વિભાજક એટલે બે સમાન માપના ખૂણામાં તેનું વિભાજન કરે છે અને તેવી જ રીતે અહીંયા આ જે સી આપેલું છે તે અહીંયા ખૂણો બી છે તેના સમાન ભાગમાં વિભાજન કરે છે એટલે કે તેનો દ્વિભાજક છે બરાબર તો હવે આ જે વસ્તુ માગેલી છે તેને કઈ રીતે સાબિત કરીશું તો આપણે પહેલાં આ બાજુનો જે ખૂણો છે તેના માટે જોઈએ ખૂણો સી માટે જોઈએ તો અહીંયા ખૂણો સી આપણે મેળવવો હોય તો અહીંયા આપણને આપેલું છે કે આ જે બી કિરણ છે તે ખૂણો સી નો દ્વિભાજક છે તો આપણે અહીંયા લખવાનું કે કિરણ બી એ ખૂણો સી નો દ્વિભાજક છે તો હવે ધારો કે તમારે આટલો ખૂણો મેળવો હોય તો ખૂણો સી બી મેળવવો હોય તો કઈ રીતે મળે તો આનો મતલબ શું થયો કે આખો ખૂણો સી હોય તો એનો અડધો ખૂણો કેટલો થાય તો કે સી તો આપણે શું લખીએ કે સી બી ઓ બરાબર સી તેના છેદમાં બે અથવા એક દૂધ ત્યાંશ તેને ગુણી નાખીએ તો તો સીબીઇના અડધા માપ જેટલો ખૂણો સી મળે બરાબર એટલે આ ખૂણાનું માપ આપણને મળ્યું એક દ્વિતીયાંશ ખૂણો સી હવે ખૂણો સી નું માપ કેટલું છે ખૂણો સીબીઇનું માપ તો આપણે એક કન્સેપ્ટ જોયેલો હતો કે આવી રીતે જ્યારે એક રેખા હોય અને તેના ઉપરથી આવી રીતે એક આમ કિરણ દોરેલું હોય તો આ બાજુનો ખૂણો અને આ બાજુનો ખૂણો આ બંનેનો સરવાળો કેટલો થાય એકસો એંસી ડિગ્રી આ ખૂણાઓને રૈખિક જોડના ખૂણાઓ કહેવાય બરાબર તો અહીંયા જુઓ અહીંયા ધારો કે તમે આ કિરણને ધ્યાનમાં લો બી કિરણને સપોઝ એવું તમે માની લો કે આ એક રેખા છે આ રેખા છે અને આ કિરણ છે તો અહીંયા આપણને વાય ડિગ્રી મળે છે અને આ બાજુ આપણને કોઈ બીજો ખૂણો મળે છે તો અહીંયા વાય અને આ આ બંનેનો સરવાળો કેટલો થાય એકસો એંસી બરાબર એટલે વાય પ્લસ આ કયો ખૂણો થયો સી તો અહીંયા લખીએ ખૂણો સી બરાબર તો હવે માનો કે મારે સી બી મેળવવો હોય તો કઈ રીતે મળે તો ખૂણો સી બરાબર શું થશે તો કે આ વાયને આપણે સામેની બાજુ મોકલી દઈએ તો એકસો એંસી ડિગ્રી માઈનસ વાય ખૂણા સીબીનું માપ આપણને કઈ રીતે મળ્યું આવી રીતે એકસો એંસી માઇનસ વાય તો અહીંયા આપણે ખૂણા સીબીનું માપ લખવાનું છે તો કઈ રીતે થશે તો ખૂણો સીબી બરાબર એકસો એંસી માઇનસ વાય અને આગળ તો શું છે એક દ્વતીયાંશ બરાબર તો હવે આપણે આ એક દુતીયાંશને અંદર ગુણી લઈએ તો આપણને પદ કંઈક આવી રીતે મળે કે એકસો એંસી બે એટલે નેવું માઇનસ વાય બાય ટુ આને કહીએ આપણે સમીકરણ નંબર એક બરાબર હવે આપણે અહીંયા જે કિરણ આપેલું છે તેના માટે વિચારીએ તો જુઓ અહીંયા જે ઓસી કિરણ છે તે ખૂણો બી તેનો દ્વિભાજપ છે બરાબર તો આ વસ્તુ આપણે અહીંયા લખીએ કે તેવી જ રીતે કિરણ ઓસી તે ખૂણો બીસીડીનો દ્વિભાજપ છે તો હવે ધારો કે આપણે આટલો ખૂણો મેળવવો હોય આ ખૂણો તો કઈ રીતે મળે તો કે આપણને આ જે આખો ખૂણો આપેલો છે તેનું અડધું કરીએ એટલે આપણને આ ખૂણો મળે તો આવી રીતે આમ થશે કે ખૂણો બી સી ઓ આ ખૂણાનું માપ કેટલું થશે તો કે અહીંયા ખૂણો બી આ જે ખૂણો છે તેના માપ કરતાં કેટલો છે અડધો ખૂણો તો હવે આપણે જેવી રીતે આ બાજુ મેળવ્યું તેવી જ રીતે આપણે સામેની બાજુ ખૂણો બી સીડીનું માપ મેળવી શકીએ તો કઈ રીતે મળે તો જુઓ આપણે ખૂણો બી સીડીનું માપ મેળવવું છે ઇટ મીન્સ કે આટલા ખૂણાનું માપ મેળવવું છે બરાબર તો આ ખૂણો તમને ઝેડ આપેલો છે અને આપણે એવું ધારી લઈએ કે આ એક રેખા છે આવી રીતે અને અહીંયા એક કિરણ આમ નીકળે છે બરાબર તો આ બાજુનો ખૂણો છે ઝેડ અને આ બાજુનો ખૂણો કયો થયો બીસીડી તો ઝેડ પ્લસ બી આવી રીતે આમ થયું તેના બરાબર કેટલો થશે સરવાળો એકસો એંસી રૈખિક જોડના ખૂણાઓ એટલે કે આ શું થયું એકસો એંસી તો હવે ખૂણો બીસીડી જોતો હોય તો ખૂણો બીસી બરાબર કેટલા મળે તો કે એકસો એંસી ડિગ્રી અને આ ઝેડ સામેની સાઈડ જશે તો માઇનસ થઈ જશે તો ખૂણો બીસીડીનું માપ કેટલું મળ્યું એકસો એંસી માઇનસ ઝેડ તો આ વસ્તુ આપણે લખીએ કે ખૂણો બીસીડી બરાબર શું થશે એકસો એંસી માઇનસ જેડ અને આગળ તો એક દ્વિતિયાંશ છે જ તો હવે આ એક દુતિયાંશ અંદર ગુણીએ તો શું થશે એકસો એંશી ભાગ્ય બે એટલે નેવું અને માઇનસ શું આવશે ઝેડ બાય ટુ તો આને કહીએ આપણે સમીકરણ નંબર બે તો આપણને અહીંયા બે સમીકરણ મળ્યા ખૂણો સી માટેનું અને ખૂણો બી માટેનું મતલબ કે આ ખૂણા માટેનું અને આ ખૂણા માટેનું તો હવે આપણને ખબર છે કે ત્રિકોણ હોય કોઈ ત્રિકોણ તેના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય એકસો એંસી ડિગ્રી તો અહીંયા આપણને આ ખૂણાની માપની ખબર છે આ ખૂણાના માપની ખબર છે અને આ ખૂણાના માપની ખબર નથી પરંતુ આપણને એ ખબર છે કે આનો સરવાળો કેટલો હોય ત્રણેય ખૂણાનો એકસો એંસી તો આપણે અહીંયા લખીએ કે ત્રિકોણ અહીંયા આપણને કયો આપેલો છે આ બી આ સી અને આ ઓ તો ત્રિકોણ બી સી અહીંયા ખૂણો બી સી એટલે કે આ ખૂણો ત્યારબાદ ખૂણો બી સી એટલે કે આ ખૂણો અને ત્રીજો ખૂણો સી બી એટલે કે આ ખૂણો આ ત્રણેયનો સરવાળો કેટલો થશે એકસો એંસી ડિગ્રી તો હવે આપણે આ બંને વેલ્યુની આપણે કિંમત આમાં મૂકીએ તો આપણને ખૂણા સી બી વેલ્યુ કેટલી આપેલી છે નેવું માઇનસ વાય બાય ટુ તો આની જગ્યાએ આપણે લખીએ નેવું માઇનસ વાય બાય ટુ અને બી સી વેલ્યુ કેટલી આપેલી છે નેવું માઇનસ જેડ બાય ટુ તો એ પણ વેલ્યુ આપણે લખીએ તો આપણે સમીકરણ એક અને બે છે તે સમીકરણ ત્રણમાં મૂકીએ અને આપણે ધારો કે કહીએ સમીકરણ નંબર ત્રણ તો આપણને કંઈક આવી રીતે પદ મળે કે જેની અંતર્ગત શું થશે કે ખૂણો બી ઓ સી તો એઝિકીસ છે પ્લસ બીસીઓની વેલ્યુ શું છે નાઇન્ટી માઇનસ વાય બાય ટુ તો અહીંયા લખીએ નાઇન્ટી માઇનસ વાય બાય ટુ અને આ જે ખૂણો બીસીઓ છે તેની વેલ્યુ છે નેવું માઇનસ જેડ બાય ટુ તો અહીંયા લખીએ નેવું માઇનસ જેડ બાય ટુ તો હવે જુઓ આ નેવું અને આ નેવું કેટલા થશે એકસો એંસી તો અહીંયા લખીએ એકસો ડિગ્રી ત્યારબાદ શું છે અહીંયા માઇનસ જેડ બાય ટુ તો અહીંયા છે માઇનસ જેડ બાય ટુ વત્તા અને આ બીજું શું છે માઇનસ વાય બાય ટુ આવી રીતે અને અહીંયા શું આપેલું છે ખૂણો બી અને સામે છે એકસો એંસી ડિગ્રી તો અહીંયા પ્લસ એકસો ડિગ્રીને આ બાજુ પણ પ્લસ એકસો એંસી ડિગ્રી તો મતલબ કે આ એકસો એંસી ડિગ્રીને હું સામેની સાઈડ આ બાજુ લઈ જાઉં તો શું થશે માઇનસ થઈ જશે તો એકસો એંસી ડિગ્રીમાંથી એકસો એંસી ડિગ્રી બાદ કરીએ તો કેટલા મળે આપણને ઝીરો તો આનો મતલબ શું થયો કે ખૂણો બી ઓ સી માઇનસ ઝેડ બાય ટુ માઇનસ વાય બાય ટુ બરાબર ઝીરો આવી રીતે આપણને પદ મળે તો આ પદ આપણે અહીંયા લખવાનું તો અહીંયા આપણે શું કર્યું છે કે અહીંયા ઝેડ બાય ટુ છે તેને અને વાય બાય ટુ છે તેને સામેની સાઈડ મોકલી દીધેલા છે તો આ માઇનસ હોય તો પ્લસ થઈ જાય ને આ આપણ માઇનસ છે તો પ્લસ થઈ જશે તો આનો મતલબ શું થયો કે ખૂણો બી ઓસી બરાબર ઝેડ બાય ટુ પ્લસ વાય બાય ટુ તો અહીંયા તમે એક દુત્યાંશ કોમન કાઢી શકો બરાબર તો આપણે એક દૂતિયાંશ કોમન કાઢીએ તો પદ આપણને કંઈક આવી રીતે મળે કે એક દૂતિયાંશ ઇન બ્રેકેટ વાય પ્લસ ઝેડ તો આને આપણે સમીકરણ નંબર ચાર કહીએ બરાબર હવે આપણને ખ્યાલ છે કે કોઈ ત્રિકોણ હોય તો તેના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય એકસો એંસી ડિગ્રી તો અહીંયા જુઓ ત્રિકોણ એ બીસીમાં આપણે જોઈએ તો આ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય એકસો એંસી ડિગ્રી તો અહીંયા ત્રણેય ખૂણા કેટલા આપેલા છે એક્સ વાય અને ઝેડ તો આનો મતલબ કે એક્સ પ્લસ વાય પ્લસ જેડ કરીએ તો આપણને કેટલા મળે એકસો એંસી ડિગ્રી મળે બરાબર તો હવે આમાંથી ધારો કે હું વાય પ્લસ જેડને કરતાં બનાવું અહીંયા આપણને વાય પ્લસ જેડ મળીએ એટલે કે આને કરતાં બનાવીએ તો આ એક્સને સામેની સાઈડ મોકલી દઈએ તો વાય પ્લસ જેડ બરાબર શું મળે એકસો એંસી માઇનસ એક્સ તો હવે આ વેલ્યુના આપણે સમીકરણ નંબર ચારની અંદર મૂકીએ તો આપણને કઈ રીતે મળે તો કે આવી રીતે આમ મળે કે ખૂણો બી ઓ બરાબર એક દ્વિતિયાંશ વાય પ્લસ જેડની જગ્યાએ શું લખ્યું આપણે એકસો એંસી માઇનસ એક્સ એકસો એંસી માઇનસ એક્સ તો હવે આ એક દ્વિતિયાંશને આપણે કાઉસની અંદર ગુણીએ તો આપણને પદ આવી રીતે મળે કે એકસો એંસી ભાગ્યા એટલે નેવું અને માઇનસ એક્સ ટુ તો અહીંયા એક્સનું માપ આપણને શું મળે તો કે ખૂણો બી બરાબર ખૂણો બી માપ આપણને એક્સ આપેલું છે તો અહીંયા આપણે એક્સની જગ્યાએ શું લખીએ ખૂણો બી તો પદ આપણને આવી રીતે મળે કે નેવું માઇનસ એક દુતિયાઉંશ ખૂણો બી તો જે વસ્તુ આપણને એ સાબિત કરવાની કહેલી હતી તો આ રીતે આપણે આ દાખલાને સાબિત કરી શકીએ છીએ તો આવી જ રીતે દરેક પ્રકારના દાખલાનું ડિજિટલી સોલ્યુશન મેળવવા માટે જરૂરથી સબસ્ક્રાઈબ કરો આ યુટ્યુબ ચેનલને જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચે થેન્ક યુ